સુપ્રભાત. આપની સમક્ષ શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટ મારફતે એક વાત લઈને આવી છું. જીવનમાં હકારાત્મક વિચારોનું મહત્ત્વ. એક ભાઈને ઘણા સમયથી ગળાના ભાગમાં દુખાવો હતો. એક દિવસ એ ગળાના ડૉક્ટરની મુલાકાતે જાય છે. ડૉક્ટરે બધી તપાસ કરી, જરૂરી રિપોર્ટ કરાવ્યા અને રિપોર્ટ જોયા પછી ભાઈને દુઃખ સાથે કહ્યું કે ભાઈ, આપને ગળાનું લાસ્ટ સ્ટેજનું કેન્સર છે અને હવે કોઈ ઈલાજનો સમય નથી. આપને દુખાવો ઓછો થાય એવી દવાઓ લખી આપું છું. દર્દી તો ડૉક્ટરની વાત સાંભળીને ભાંગી પડે છે અને ત્યાંથી બહાર જાય છે. થોડા વર્ષો પછી શહેરના આ સૌથી નામાંકિત ડૉક્ટર તેમના એક મિત્રની ઘરે જાય છે અને ત્યાં તેમના ઘરે બેસી અને વાતો કરતા હોય છે. એવામાં એ મિત્રની ઘરે એક દંપતી આવે છે. આ ગૃહસ્થી પોતાના ડૉક્ટર મિત્રને આવેલ દંપતીનો પરિચય કરાવે છે અને પોતાના બિઝનેસ પાર્ટનર દંપતિ છે એવું ઓળખાણ કરાવે છે. ડૉક્ટર મિત્રને મળતાની સાથે જ આવેલ દંપતીમાંના ભાઈના પત્નીએ ડૉક્ટર મિત્રને કહ્યું, સાહેબ, મારા પતિને હમણાં થોડો વખતથી ગળામાં પ્રોબ્લેમ છે, આપ ડૉક્ટર છો તો તપાસી આપો ને કે એમને કોઈ પ્રોબ્લેમ તો નથી ને. ડૉક્ટર મિત્રએ તેમની પાસે રહેલી એક નાનકડી બેટરીથી ભાઈના ગળામાં જોઈ, તપાસ કરી અને કહ્યું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, આપને કોઈ જ પ્રોબ્લેમ નથી. ત્યારે આ ભાઈ ડૉક્ટર સાહેબને કહે છે, સાહેબ, આપની પાસે પૂરતા સાધનો નથી, કદાચ એવું તો નથી ને કે સારું નિદાન ન થઈ શકે. ડૉક્ટર સાહેબે કહ્યું, અરે ભાઈ, મારી આખી જિંદગી આ વ્યવસાયમાં ગઈ છે, આપને કોઈ જ પ્રશ્ન નથી. સસ્મિત સાથે આવેલ ભાઈએ ડૉક્ટરને કહ્યું, સાહેબ, હું વર્ષો પહેલાંનો આપનો પેશન્ટ છું, આપને યાદ હશે આપે મને કહ્યું કે આપને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે અને સારવારનો કોઈ સમય નથી. હું એ જ પેશન્ટ છું કે આપને મળ્યા પછી બીજા એક ડૉક્ટરની પાસે ગયેલો. એમની મુલાકાત બાદ એમણે પણ મને એવું જ કહેલ કે ભાઈ, આપને કેન્સર છે પણ ચિંતાની કોઈ વાત નથી, આપણે પ્રયત્ન કરીશું અને ચોક્કસ પરિણામ મેળવીશું. એમની હકારાત્મક બાબતથી મારા કેન્સરના આ દર્દ પર સારી અસર થઈ અને જે આપ જોઈ શકો છો. તો મહેરબાની કરીને સાહેબ, હું આપને એક વિનંતી કરવા માગું છું કે ક્યારેય પણ કોઈ ડૉક્ટરે દર્દીને આવી નકારાત્મક બાબત ડાયરેક્ટ ફેક્ટ કેવી ન જોઈએ કે જેનાથી દર્દી સંપૂર્ણપણે ભાંગી પડે. આપણી પાસે પોતાના પ્રશ્નનો હલ મેળવવા આવેલ માણસ સૌથી વધુ હિંમત લઈ અને જાય, એનું મનોબળ મજબૂત થાય એવું કરવું જોઈએ. અસ્તુ.